હેલો ગાઈઝ, મારી ચેનલમાં સ્વાગત છે. તમે જૂના વિડીયોમાં જોયો હતો એ રામજીની થીમવાળો મંડપ તમને બનાવેલો હતો, એ તમને આખો મેં બતાવ્યો, અંદર એક્સપ્લોર કરાવ્યો, અંદર થીમ કઈ રીતની છે, સાર કઈ રીતના હતા. એ મંડપ અડાજણ શક્તિ ગ્રુપ તરફથી હતો. અને અત્યારે આપણે બીજી જગ્યાએ આવી ગયા છે, એનું નામ છે પરશુરામ ગાર્ડનના ગણપતિ બાપ્પા છે. આ પરશુરામ ગાર્ડન અડાજણ સુરતમાં આવ્યું છે. તમે જોવા આવો, સુરતમાં રહેતા હો, સુરતની નજીક રહેતા હોય તો આ મંડપને ખાસ જોવા આવજો. ગણેશની પ્રતિમા બી એટલી મસ્ત છે અને આ મંડપનું ક્રિએશન બહુ જ સરસ છે. આ તમે જોઈ શકો છો, કાચના આખા કમળ બનાવ્યા છે વ્હાઇટ કલરના. તમે કમળ જેટલા બી જુઓ છો બધા કાચના છે. અને તમે ઉપર જુઓ કેટલો ભવ્ય મંદિર જેટલો મોટો મંડપ છે. આ 10 દિવસ માટે ખરે આટલો મોટો મંડપ બનાવ્યો છે, પણ એકદમ જબરજસ્ત આ લોકોનું ક્રિએશન છે. નીચે તમે ફ્લોર જુઓ છો, આખા ગ્લાસના ફ્લોર છે. અને આજુબાજુ જે કમળ છે એ પણ ગ્લાસના છે. ગયા વખતે આ લોકોની થીમ હતી ગ્લાસ ઉપર જ હતી. આખી શીશ મહેલ બનાવેલો હતો, એ બહુ સરસ શીશ મહેલ હતો. આ વખતે આ લોકો કંઈક યુનિક લાવ્યા છે. તો તમે પ્રતિમા જોઈ રહ્યા છે, પ્રતિમા પણ ઓછામાં ઓછી 15 ફૂટ જેવાની પ્રતિમા છે. અને નીચે તમે આ ફ્લોર જુઓ, આખો મિરર ગ્લાસ છે, બહુ સરસ બનાવી છે. તમે ખાસ અડાજણ આવો તો આ મૂર્તિને અને આ મંડપને જોયા વગર જતા નહીં, લાઈનમાં ઉભા રહેજો, પણ સરસ છે, જોઈ લેજો. તો આ ગણેશ પ્રતિમા અને મંડપ તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. અને હવે આપણે આગળ તમને એક બીજું મંડપ બતાવું છું, એ પણ સરસ છે, ગાર્ડન ગ્રુપના ગણપતિ. તો આ પરશુરામના ગણપતિ જોયા પછી તમે આ જુઓ ગાર્ડન ગ્રુપના ગણપતિ. ગાર્ડન ગ્રુપના ગણપતિ આવ્યા છે પ્રાઇમ માર્કેટની નજીક, પ્રાઇમ માર્કેટની બરાબર સામેની જ સાઈડ છે. એકદમ લાંબો ભવ્ય એ લોકોનો મંડપ છે, તમને જોતા જ ખબર પડી જશે, લાઈન પણ બહુ હશે. આ તમે જુઓ, આપણા હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિ વિશે સમજવામાં આવ્યું છે આખું. આપણા કેટલા ગ્રંથ છે, કયા મહારાજ કયા ઋષિ મુનિ બધાના નામ લખ્યા છે, તમે જુઓ બધા વારાફરતી વાળા ઋષિ મુનિના નામ તમને વંચાવું છું મેં. આ બધા ઋષિ મુનિઓના ફોટા છે. આ તમે જોઈ રહ્યા છો એકદમ લાંબુ જે પક્ષી છે, એ છે આપણે જે સીતા માતાને બચાવ્યું હતું એ પક્ષી જ રહ્યો, એ બતાવેલું છે સામે. અને તમે જુઓ અહીંયા બી આ રીતની આખે શ્રી રામ ભગવાન બતાવ્યા છે તીરવાળા. આ રઘુકુળ રીત સદા ચલી આવીને બધું લોકોએ રામાયણ થીમ ઉપર જ આ લોકોએ બી આ બાજુ બનાવી છે. અને આ તમે જુઓ જૂનું ભારત જે આપણું કહેવાતું હતું એને એના કયા કયા નામ હતા, જૂના ભારતની અંદર કઈ રીતના નામો હતા બધા, આપણા ભારતના અલગ અલગ ખંડના નામ છે જુઓ તમે અંદર, જે હમણાં નામ છે એ નામ નથી, હમણાં જે પહેલાં પુરાણિક નામ હતા એ, અને ભારત કેટલું મોટું હતું પહેલાં એ રીતનો આખો નકશો છે. આ બધા વેદ છે, આપણા કેટલા વેદ હતા આપણા, જો આ 4 વેદોના નામ. આ આપણું પહેલાં નાલંદા વિદ્યાપીઠ હતું અને આપણી સંસ્કૃતિને બધા ચોપડા નાલંદા વિદ્યાપીઠમાં છે અત્યારે. જે અંગ્રેજોએ અને બીજા બધા બહારથી આવેલા હતા એ લોકોએ આખું વિદ્યાપીઠને નુકસાન બહુ જ કર્યું હતું. આ જો વિશાળ ગરુડ રાજ બતાવ્યા છે, હવે આપણે આગળ જઈએ. તો સામે તમે જોઈ રહ્યા છો બધા રાજા મહારાજાઓની લડાઈઓ અંગ્રેજો સાથે અને મુગલો સાથે, અને બધું અલગ અલગ બધી લડાઈઓ બતાવી છે. અને સામે કૃષ્ણ ભગવાન છે, સુદર્શન ચક્ર છે ઉપર તમે જુઓ.
અને આ ભાઈ તમે જોઈ શકો છો આપણા જે હાલના અત્યારે જે પણ વિચારો છે એ બતાવ્યા છે કે હમણાં આપણે લોકો વોટ્સઅપ ટ્વિટર ને ફેસબુક ને એની પર બધા ઇન્સ્ટા પર ને એની પર આપણે બધા ખોટી રીતે બધા ભેળવાઈ જઈએ છીએ ને લવ જેહાદ વિશે આખું બતાવ્યું છે, મા બાપની કેવી દશા થાય છે આ બધું જોઈને એને તમને ચિત્ર બતાવ્યું છે ને બધા સવાલો છે એ રીતનું બધું બતાવ્યું છે. અને હવે જે આ લોકો બતાવ્યું છે તે એમના ગણપતિ બાપ્પા છે અને આજુબાજુ હાથીઓનો સવારી બતાવી છે. આજુ એમના ગણપતિ બાપ્પા એકદમ નાના ને સર એકદમ એ લોકો બી એ જ રીતની થીમ રાખી છે કે નાના ગણપતિ લાવો ને સમાજને જાગૃતિ લાવો એ રીતની થીમ બનાવેલી છે આ લોકોએ. ગણપતિ બાપ્પા બી બહુ જ સારા લાગ્યા મને. અને હવે આપણે આજુ આગળની જે ભાગ છે તમે એન્ટ્રન્સ થાવ કેટલું સરસ મોટો વિશાળ મંડપ છે તો તમે ખાસ અહીંયા આવજો અને કમેન્ટમાં લખજો તમને કેવો લાગ્યા મંડપો બધા. તો હવે છેલ્લો ને આ એક મંડપ છે હું ગયો હતો મને બહુ ગમ્યો, નાનો હતો પણ બહુ સરસ હતો. એ લોકોએ આ રીતે તળાવ જેવું બનાવ્યું છે એની પર એક પુલ બનાવ્યા છે. આ છે ગંગેશ્વર મહાદેવ પાસેના ગણપતિ બાપ્પા છે તમે જુઓ બહુ જ સરસ અને મને બહુ જ ગમ્યું નાનું એવું. આ જીવન નીચે તળાવ છે કમળ મૂકેલા છે અને આખું ગ્લો થીમમાં છે, ગ્લો છે રાત્રે એકદમ ચમકે એવું. આ પાછળ આપણે મહાદેવની મૂર્તિ મૂકેલી છે એ રીતનું આખું આખું બનાવ્યું છે થર્મોકોલથી, પશુપતિનાથ મહાદેવની મૂર્તિ હોય એ રીતનું ને ઉપર વેલા જેવું બનાવેલું છે. તો તમને બધા ગણપતિ બાપ્પા કેવા લાગ્યા તમે બી ખાસ આવો ત્યારે જોવા આવજો અહીંયા અડાજણ ને મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, જય ગણેશ.